સિદ્ધપુરના બે શખ્સોએ પોલીસ લોકઅપમાં જ પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો અને હવે પોલીસ હવાલાતની હવા ખાઈ રહ્યા છે. તેઓ પોલીસ લોકઅપમાં પોતાના સંબંધીને પણ માવા અને સિગરેટ જેવી વસ્તુઓ આપવા માટે જતા હતા. હવે પોલીસ હવાલાતની હવા ખાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા જેતપુર પોલીસે દારૂના ધંધાર્થીને પકડી પાડ્યો હતો, જેને પોલીસ લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. આ બુટલેગરને પોલીસ દ્વારા ઘરનું ખાવાનું પૂરું પાડવાની મંજૂરી આપવામાં આવી હતી, જેથી ઘરનું ખાવાનું આપવા માટે તેમના સંબંધી કિશોર શેખવા અને હેમંત શેખવા જતા હતા. સાથે તેઓ આ વખતે ઘરના ટિફિન સાથે પાન માવા અને ગુટકા તંબાકુ પણ આપવા માટે પ્રયત્ન કર્યો હતો. પોલીસ લોકઅપમાં તંબાકુ પાન માવા આપવા તે નિયમ વિરુદ્ધ હોય છે. ત્યારે પોલીસ લોકઅપમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જગદીશભાઈ ધુંધલ આ બંને ભાઈઓ કિશોર અને હેમંતને આ વસ્તુઓ આપવાની ના કહીને રોક્યા હતા, પરંતુ આ બંને ભાઈઓ તેમના સંબંધી બુટલેગરને તંબાકુ ગુટખા અને પાન માવો તો આપવો જ પડશે તેવી બળજબરી કરી હતી. કોન્સ્ટેબલ જગદીશભાઈએ તેઓને રોકતા તેઓએ બળજબરી કરી હતી અને કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી થઈ હતી અને મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. આ મારામારીમાં કોન્સ્ટેબલ જગદીશભાઈને ઈજા થતાં તેઓ જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ શખ્સોની હિંમત જોતા તેઓએ પોલીસ લોકઅપમાં જ પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરીને ઘાયલ કર્યા હતા. કોન્સ્ટેબલ ઉપર હુમલો કરીને નાસી છૂટવા કિશોર અને હેમંતે પ્રયત્ન કર્યો હતો, પરંતુ લોકઅપમાં હાજર અન્ય કોન્સ્ટેબલે આ બંનેને પકડી પાડ્યા હતા અને તરત જ પોલીસના જાપ્તામાં લઈ લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ લોકઅપમાં ગેરકાયદેસર રીતે ગુનેગારને તંબાકુ પાન માવા જેવી વસ્તુ બળજબરીપૂર્વક આપવા જતા અને કોન્સ્ટેબલ ઉપર હુમલો કરતા હાલ તો આ બંને કિશોર અને હેમંત પોલીસ લોકઅપની હવા ખાઈ રહ્યા છે. હવે આ બંને ભાઈઓ ગુનેગાર સંબંધીને ઘરનું ખાવાનું પૂરું તો નહીં પાડી શકે, પરંતુ હવે આ બંને ભાઈઓને પણ પોલીસ સરકારી ખાવાનો સમય આવી ગયો છે. સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા છો, આ શું બનાવ બેનો તો તમે સારવાર કરવા માટે આવ્યા છો? મારી નોકરી કેજરી જેલ ગાર્ડ અને લોકઅપ ગાર્ડ ત્રણે સાથે છે. ત્યાં મારી નોકરી હતી, હું સંતી તરીકે હાજર હતો. તો કિસ્સામાં આવ્યો કિશોર કરીને, એનો કોઈ માણસ દારૂમાં અંદર લોકઅપમાં હતો, એને ટિફિન દેવા અને પાન માવા દેવા એવું. મેં પાન માવા દેવાની ગુટખા દેવાની ના પડી કે ભાઈ એ કાંઈ વસ્તુ અંદર જાય નહીં. મને કંઈ કેમ ના જાય, તું બધાને કાયદા બહુ ભણાવે છે, એમ કંઈ મારો કાટલો પકડીને એમ ગાળો દેવા મેં અને મારવો મેં ત્રણ ચાર પોલીસની હાજરીમાં, પાંચ પોલીસની હાજરીમાં ગયું. કોઈને પોલીસનું એક ગરાવાને ડર નથી જરા પણ. મારી પાછળ એના ભાઈઓને બધાને બોલાવીને એમ કહે છે કે મારા પોલીસના પટાવ થઈ નાખશે. કેમ ને તમને કોઈ ઈજા પહોંચી કે સારવાર માટે? ગળામાં ગળું દબાવ્યું હતું એને, માથામાં મોબાઈલ માર્યો છે, ઢીકા માર્યા છે, મારો નખ કાઢી નાખ્યો છે, એટલે આવ્યો છે. ગઈકાલે જે બનાવ બનેલો એ જેલની અંદર નહીં પણ પોલીસ લોકઅપ જે છે એ જગ્યા ઉપર બનેલ છે. એની અંદર અમારા પોલીસ લોકઅપમાં જે જેલ ગાર્ડ ઉપર ફરજ બજાવતા હતા જગદીશભાઈ ધુંધલ પોલીસ કોન્સ્ટેબલ, એમને બે આરોપી છે, નામે કિશોરભાઈ શેખવા અને હેમંતભાઈ શેખવા, બંને રહેવાસી જેતપુરના જ છે. અને એઓ આવી અને એમનો કોઈ સંબંધીને ટિફિન આપવા માટે અને પાન માવા આપવા માટે જોરથી ધક્કામુક્કી કરી પોલીસ ગાર્ડ સાથે. પોલીસ જગદીશભાઈએ ના પાડતા તેમના ઉપર ઉશ્કેરાઈ ગયા, ગાળાગાળી બોલી, એમને માર મારવાની મારી નાખવાની ધમકીઓ આપી અને એમના કોલર શોલ્ડર ખેંચી તોડી નાખેલો અને તે બીજા અન્ય ગાર્ડના માણસોએ તેમને છૂટા પાડેલા. આ પોલીસ ખરેખર લોકઅપ ગાર્ડ ઉપર ક્યારેય કોઈ પાન માવા કે બીડીની મનાઈ હોય છે ત્યાં જમવાનું જે આપવામાં આવે છે એ નિયમ મુજબ સરકારી ખર્ચે આપવામાં જ આવે છે. તેમ છતાં આ લોકોએ લોકઅપ ઉપર આવી લોકઅપ ગાર્ડ ઉપર ઉશ્કેરણી કરી અને એક પોલીસ છે જ નહીં એટલે ડરાવવાની કોશિશ કરી, એટલે એમના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવેલ છે. સાહેબ ક્યાં ગુનાઓ દાખલ કરેલા છે અને શિક્ષાત્મક પગલાં શું કરવામાં આવે? આ બંને ભાઈઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ 332, 353, 294 ક, 504, 506(b),
114 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને હાલ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા આજ રોજ તેઓના જામીન નામંજૂર કરી જેલ હવાલે નામદાર કોર્ટે મોકલેલ છે. સાહેબ, બીજી વસ્તુ એ છે કે જ્યારે આવા લોકોને ઘરનું ખાવાનું આપવા માટે આવે છે ત્યારે જ આવી ઘટનાઓ બને છે, તો આપના તરફથી હવે ભવિષ્ય રૂપે શું પગલાં લેવામાં આવશે? ગાર્ડ ઉપર ઘરનું ખાવા માટે જ્યારે કોઈ તો એને ચેકિંગ કરવામાં આવશે, ચેક અને નિયમ મુજબ હશે તો આપવામાં આવશે. સુરેશ બાલિયાનો રિપોર્ટ, જેતપુર.